સંસારનો અર્થ જ શું થાય કૃષ્ણ પરમાત્મા સમજાવે છે. હા, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ખબર છે .com ચેનલ. હું આપનો મિત્ર શ્યામલ દવે પ્રસ્તુત છું આપની સાથે ચર્ચા કરવા ગીતાનું જ્ઞાન. ગીતા એ જ વિજ્ઞાન. તો મિત્રો, આપણે શું જોતા હતા? આપણે જોયું, આપણે વિચાર કરતા હતા અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ભવસાગરમાં આ દેહરૂપી હોડીને લઈને આ કિનારેથી પીલા કિનારે જવાનું છે. અને આ દેહરૂપી હોડી ક્યારે આ કિનારેથી પીલા કિનારે જાય? એક સામાન્ય નિયમ છે કે જ્યાં સુધી હોડીની અંદર છિદ્ર નથી ત્યાં સુધી એ નૌકા આ પાણીની અંદર તરતી તરતી એક કિનારાથી બીજા કિનારે જઈ શકે છે. પરંતુ જ્યાં નૌકામાં છિદ્ર પડે છે અને પાણી એ હોડી નૌકાની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરે તો એ નૌકા ડૂબે ડૂબેને ડૂબે જ. મિત્રો, જો એક સામાન્ય કાષ્ઠની બનાવવામાં આવેલી નૌકામાં છિદ્ર પડી જાય તો એ નૌકા પણ એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચતી નથી અને મધદરિયે કે મધ નદીમાં ડૂબી જાય છે. તો આપણો આ દેહરૂપી હોડીની અંદર કેટલા છિદ્રો પરમાત્માએ આપ્યા છે? પરમાત્માએ 9 છિદ્રોવાળી હોડી લઈને આપણને મોકલ્યા છે અને આ 9 છિદ્રવાળી હોડી લઈને આપણે આ ભવસાગર તરવાનો છે. આ તરવા માટે 9 છિદ્રોવાળી હોડી છે. આ હોડીમાં પાર કરવા માટે કંઈ પણ વસ્તુ, આ સંસાર શું છે? સંસાર એ જ ભવસાગર છે મિત્રો. આ સંસારને પાર કરીએ એટલે જ આપણે આપણી ગતિને પ્રાપ્ત કરીશું. આ સંસાર પાર કરવા માટે મળેલી આ હોડીને આ સંસાર એની અંદર નાખવાનો નથી. સંસારને તમારી આસપાસ બધે જ રહેવા દેવાની જરૂર છે, પણ એ સંસાર તમારી અંદર હોવો જોઈએ નહીં. સંસાર આજે દરેકના દિલમાં વસી ગયો અને ભગવાન મનમાં રહી ગયા. ખરેખર હોવું શું જોઈએ? પરમાત્મા એ તમારા હૃદયમાં હોવા જોઈએ અને સંસાર એ મનમાં હોવો જોઈએ. સંસારનો અર્થ જ શું થાય કૃષ્ણ પરમાત્મા સમજાવે છે. હા, કે સંસાર જેની અંદર સંસાર છે, જેમાં સુખ અને દુઃખ બંને તત્વ એક સમાન છે, અને ત્યાં સુધી કહ્યું છે દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છંત મૂઢા. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હા, દ્વંદ્વૈર વિમુક્તા, દ્વંદ્વથી વિમુક્ત થઈ જાતું. તારામાં હજુ દ્વંદ્વ છે કે સુખ અને દુઃખ, મારા અને બીજાના, મારા અને બીજાના આ શબ્દ છે. ત્યાં સુધી તમે પ્રગતિ ન કરી શકો. કૃષ્ણ અને અર્જુનના આ સંવાદ ઉપર આગળની ચર્ચા આપણે જોઈશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો ખબર છે .com ચેનલ. મને રજા આપશો, હું આપનો મિત્ર શ્યામલ દવે. નમસ્કાર.